नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 समाजशास्त्रनी अंदर बीजो एकम एनी आपणे चर्चा करी रह्या हता। भारतीय संस्कृति अने समुदाय, एमां आपणे संस्कृतिनी व्याख्या जोई, संस्कृति कोने कहेवाय एनी वात करी, एमां संस्कृतिना स्वरूपो एनी चर्चा करी रह्या हता। आपणे एनी अंदर मुख्य त्रण प्रकारना स्वरूपो जोवा मळे छे। जे एक आपणे पहला अगाऊ बात करी थी, प्रशिष्ट संस्कृति के भद्रवर्गीय संस्कृति, बीजू छे लोक संस्कृति अथवा देशी परंपरा, अने त्रीजू छे आदिवासी संस्कृति नी आपणे बात करी। तो पहला आपणे प्रशिष्ट संस्कृति नी बात करी चूक्या छीए, आजे आपणे लोक संस्कृति एटले शुं एनी बात करीए। सामान्य रीते लोक संस्कृति एटले लोको द्वारा उत्पन्न थयेली, लोको साथे जोड़ायेली संस्कृति, एने आपणे लोक संस्कृति कहीए। केटलीक व्याख्याओ बुकनी अंदर आपेली छे, बे व्याख्याओनी आपणे अहींया चर्चा करीए, जेना उपरथी आपणे लोक संस्कृति छे एनो तमाम ख्याल आवी जाय। संस्कृतिना सीमाडामां समाय जती बोलीओ, कंठस्थ साहित्य, संगीत कला, उत्सवों, धर्म, वस्त्र अलंकारों, खेती, पशुपालन, नौकायान, हथियारों, घर, खोरड़ा, राज रचेलू, देव मंडल, आचार विचार, संस्कार वगैरह नो लोक संस्कृति में समावेश थाय छे। जोरावर सिंह जाधव एने आ व्याख्या आपेली छे। जो आ बधी बाबतो लोक संस्कृति नी अंदर आवे, लोक संस्कृति कोने कहेवाय, तो आ बधुं जेनी अंदर समावेश थतो होय एने आपणे लोक संस्कृति कहीए। आ बधी ज बाबतो छे लोक संस्कृति साथे जोड़ायेली छे। जे संस्कृतिना सीमाडामां, संस्कृतिनी जे बोर्डर छे एनी अंदर आनो समावेश थई जाय छे, संस्कृतिनी अंदर समाई जाय छे। एना सीमाडामां समाई जती बोलीओ, कंठस्थ साहित्य, संगीत कला, उत्सवों, धर्म, वस्त्रालंकारों, खेती, पशुपालन, नौकायान, हथियारों, घर, खोरड़ा, राच रचेलू, देव मंडल, आचार विचार अने संस्कार, आ बधी बाबतो छे ए लोक संस्कृतिनी अंदर समाई जाय छे, एने आपणे लोक संस्कृति कहीए। લોકો સાથે જોડાયેલી તમામ બાબતો આવી જાય, મોટા ભાગની લોકો સાથે જોડાયેલી બાબતો આવી જાય, લોકોની દિનચર્યા એની અંદર આવી જાય। માણસ છે એ જીવન દરમિયાન જે કરે છે કાંઈ, એ આ લોક સંસ્કૃતિની અંદર આવી જાય। બીજી એક હસુ યાજ્ઞિકે આપેલી વ્યાખ્યા છે કે લોક સંસ્કૃતિ એ લોકમાનસના પાયા છે, સભ્યતાનો વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ બંનેની વિકાસ યાત્રા સાથે લોક સંસ્કૃતિ જોડાયેલી છે। લોક સંસ્કૃતિ છે એ લોકમાનસના પાયા છે, લોકોનું માનસ, લોકો શું વિચારી રહ્યા છે, લોકો શું કરે છે, લોકોની જીવનશૈલી એની સાથે સંકળાયેલી છે। સભ્યતાનો વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ, સભ્યતાનો વિકાસ આપણે અગાઉ જોઈ ગયા, સભ્યતા કોને કહેવાય ને સંસ્કૃતિ કોને કહેવાય, 11મા ધોરણની અંદર પણ આપણે ભણી ગયા છીએ સભ્યતા અને સંસ્કૃતિ। આપણે જે છીએ સભ્યતા અને આપણી પાસે જે છે એ સંસ્કૃતિ, આવી સભ્યતા અને સંસ્કૃતિની વ્યાખ્યા પણ કરી ચૂક્યા છીએ। તો સભ્યતાનો વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ બંનેની વિકાસ યાત્રા સાથે લોક સંસ્કૃતિ છે એ જોડાયેલી છે। લોક સંસ્કૃતિ દ્વારા જ સભ્યતાનો વિકાસ થાય છે। તો આ બે વ્યાખ્યાઓ છે એના ઉપરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે લોક સંસ્કૃતિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, અથવા તો લોક સંસ્કૃતિ છે એના પાસાઓ કયા છે, એના લક્ષણો કયા છે, એમાં સમાવિષ્ટ બાબતો કઈ કઈ છે। તો આ બાબતો એની અંદર છે, એક તો રીતરસમ, લોકો છે એની રીતરસમ, આપણે ખબર છે રીતરસમો 11મા ધોરણમાં પણ આપણે જોઈ ગયા છીએ, અમુક જ્ઞાતિ છે એની રસમ કેવી હોય છે, અમુક જ્ઞાતિની અલગ હોય છે, એ વિવિધતાની અંદર આપણે જોઈએ છીએ। તો લોક સંસ્કૃતિની અંદર લોકોની રીતરસમો, જેમ કે લગ્ન પહેલાં પીઠી ચોળવાનો રિવાજ છે, એક રસમ છે, એક એ રસમ છે,
ફેરા ફરવાના, એ હિન્દુ ધર્મની અંદર એ છે કે અગ્નિની સાક્ષીમાં સાત ફેરા ફરી અને વિધિવત લગ્ન કરે છે, એ રીત રસમ છે એક પ્રકારની. બાળકનો જન્મ થાય પછી એનું નામકરણ, આપણે સોળ સંસ્કારો છે, સોળે સોળ સંસ્કારો એક પ્રકારની રીત છે. તો એ લોક સંસ્કૃતિ છે, માન્યતાઓ છે, ઘણી બધી માન્યતાઓ આપણે લોકો ધરાવે છે. ફલાણી જગ્યાએ ના જવાય, શનિવારે માથામાં તેલ ન નખાય, આ વારે આમ ન કરાય, આ બધી માન્યતાઓ છે. તો એ માન્યતાઓ છે એ લોક સંસ્કૃતિની અંદર છે. હાલરડાઓ એ પણ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે, લોક સંસ્કૃતિનો. હાલરડા બાળક છે એને સુવડાવવા માટે ગીત ગાવામાં આવે છે, એને હાલરડું કહેવાય. સમયે સમયે બદલાતા જાય, પહેલાં હાલરડા હતા અને અત્યારે હાલરડા છે, એની અંદર ઘણો બધો તફાવત આવતો જાય છે. પણ એ લોકસંસ્કૃત. કહેવતો રૂઢિપ્રયોગો, કહેવતો અને રૂઢિપ્રયોગો એ પણ લોકસંસ્કૃતિ. આપણે કહેવતો છે, બાર ગાવે બોલી બદલે, આપણી કહેવત છે, બાર ગાવે બોલી બદલે તરવર બદલે શાખા, બુઢાપામાં કેસ ધોળા થાય પણ લખણો ના જાય લાખા. આપણી કહેવતો છે, ન બોલવામાં નવ ગુણ, બોલે તેના બોર વેચાય. આ બધી કહેવતો એ લોક સંસ્કૃતિનો ભાગ છે. રમતો છે, મનોરંજનના સાધનો. આપણે માણસ છે ફ્રી સમયની અંદર કોઈ ને કોઈ મનોરંજનની પ્રવૃત્તિ કરતો હોય છે. જેમ જેમ એ ટેકનોલોજીનો ઉપયોગ કરતો જાય છે, વિકાસ થતો જાય છે, મનોરંજનના સાધનો બદલાતા જાય છે. પહેલાં આઉટડોર ગેમ હતી, હવે ઇન્ડોર ગેમ આવી ગઈ, એમાં એની અંદર પણ હવે મોબાઈલની અંદર ગેમો આવી ગઈ છે. પહેલાં માણસ છે એ રમતો મેદાનની અંદર રમતો, મહોલ્લાના બાળકો ભેગા થઈ અને એ બધા રમતા, સંતા કુકડી રમતા, એકબીજાને પકડમ પકડી રમતા, કેટલી બધી રમતો છે જે બારે મેદાનની અંદર રમતા બાળકો. હવે અમુક રમતો એવી છે જે લુપ્ત થઈ ગઈ, ખબર જ નથી. પણ એની સામે શું આવ્યું? તો કે મોબાઈલની અંદર ગેમ આવી, કોમ્પ્યુટરની અંદર ગેમ આવી. એ રમતો છે એ રમતા જાય છે મનોરંજન માટે. રહેઠાણ, વ્યક્તિ છે એ ઝૂંપડાની અંદર રહીએ છે, ઝાડ ઉપર રહીએ છે, ગુફાની અંદર રહેતો, પછી મકાનો, કાચા મકાનો, પાકા મકાનો, બંગલાઓ, બિલ્ડિંગો, આ બધી બાબતો. હવે તો ફોલ્ડિંગ મકાન ઉપાડીને લઈ જવાની બીજી જગ્યાએ. આ રહેઠાણ છે એ પણ લોક સંસ્કૃતિનો એક ભાગ છે. વસ્ત્ર અલંકારો, વસ્ત્રો અલંકારો. પહેલાં માણસ છે એ ઝાડના છાલને, પાનને એનો ઉપયોગ કરતો, પશુઓના ચામડાનો ઉપયોગ વસ્ત્રો તરીકે વીંટાળીને કરતો. પછી એમાં નવા નવા વસ્ત્રોની શોધ થઈ, રેશમી કાપડ ને ઊની કાપડ ને સિલ્કી કાપડ ને આ બધાય કાપડો છે એનો ઉપયોગ પહેરવેશ તરીકે કરતો ગયો, વસ્ત્રો તરીકે. અલંકારો, આભૂષણો, ગળામાં પહેરવાના, નાકમાં પહેરવાના, કાનમાં પહેરવાના, માથે બાંધવાના, કમરે પહેરવાના, આ બધા વસ્ત્ર અલંકારો છે એ લોક સંસ્કૃતિનો હિસ્સો છે. ખાનપાન, માણસ છે એ ખાનપાન છે એ લોક સંસ્કૃતિનો એ પરંપરા છે, પ્રાચીન સમયથી ચાલ્યું આવે છે. એની અંદર પરિવર્તન પણ આવે છે. માણસ કાચું માંસ ખાતો, પછી અગ્નિની શોધ થઈ શેકીને ખાવા માંડ્યો, ખેતીની શોધ થઈ અનાજ ઉત્પન્ન કરવા માંડ્યો, માછલાનો દરિયા કિનારે રહીએ છીએ માછલાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો આ જે ખાનપાન છે એ પણ એક લોક સંસ્કૃતિનો હિસ્સો છે. દેવદેવીઓ, માણસ છે જ્યારથી માણસની ઉત્પત્તિ થઈ ત્યારથી કોઈ કેવા તત્વની એ પૂજા કરે છે, દેવી દેવતાઓની પૂજા કરે છે. તો એ દેવી દેવતાઓ છે એ લોક સંસ્કૃતિનો એક ભાગ છે. પ્રકૃતિને દેવ તરીકે માને, કોઈ અદૃશ્ય શક્તિને દેવી દેવતા તરીકે માને છે, એની પૂજા કરે છે, લોક સંસ્કૃતિ છે. હથિયારો, પોતાના રક્ષણ માટે માણસ શિકાર માટે હથિયારોનો ઉપયોગ કરતો. અત્યારે પણ હથિયારોનો ઉપયોગ કરીએ છીએ આપણે, એની અંદર ટેકનોલોજીને જે કાંઈ વધારો થયો એનો ઉપયોગ કરતા જઈએ છીએ. પણ હથિયારો છે એ પણ લોક સંસ્કૃતિનો, જ્યારે જેવી સગવડતા એવા પ્રકારના હથિયારો, લાકડામાંથી આગળ પ્રાણીઓની હાડકી લગાવી અને ભાલુ બનાવે,
પથ્થરના ઓજારો બનાવે. આ બધાય પાષાણ યુગની અંદર એવા હથિયારો હતા. એમાં ધીમે 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 આગળ શોધ થતી ગઈ અને હથિયારો પણ પરિવર્તિત થતા ગયા. કલાઓ, નૃત્ય કલા છે, સંગીત કલા છે, ચિત્રકલા છે, આ બધી કલાઓ છે એ પણ લોક સંસ્કૃતિનો જ એક ભાગ છે. માણસે છે એ મનોરંજન માટે કંઈક પોતાની અંદર છુપાયેલી શક્તિ છે એને બહાર લઈ આવવા માટે કલાઓ છે એનો ઉપયોગ કરે, એ લોક સંસ્કૃતિનો ભાગ છે. ભવાઈ છે એ લોક સંસ્કૃતિની કલા છે. સંગીત છે, નૃત્ય, ભરતનાટ્યમ છે, આ બધી જે સંસ્કૃતિ છે લોક સંસ્કૃતિની દેન છે. આ બધી બાબતો છે. આ સિવાય ઘણી બધી બાબતો છે, ફર્નિચર છે અને એની અંદર બધું આવે છે. દરિયા કિનારે રહેતા લોકો છે એની ઘણા, જો દક્ષિણના રાજ્યની અંદર નૌકા રેસ થાય છે, કેમ કે ત્યાં એટલી બધી નદીઓ અને છે દરિયો છે, તો ત્યાં લોકો છે નૌકાની રેસ કરે. એની સંસ્કૃતિ છે, લોક સંસ્કૃતિનો એક ભાગ છે. સંસ્કારો છે એ પણ સંસ્કૃતિનો જ એક ભાગ છે. તો આ બધી બાબતો છે એ લોક સંસ્કૃતિ અથવા તો દેશી પરંપરાની અંદર એનો સમાવેશ થાય છે. મુખ્ય બે વ્યાખ્યાઓ છે એ અને આટલી બાબતો લોક સંસ્કૃતિની અંદર સમાવિષ્ટ થાય છે એ યાદ રાખવાનું છે. હવે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આદિવાસી સંસ્કૃતિ વિશે ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.